નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાનિંગા. ઘણા સમયથી ચોમાસું અટકી ગયું હતું, આગળ વધી રહ્યું ન હતું. ગુજરાતમાં પાછલા દિવસોમાં અમુક સ્થળે જે ગાજવીજવાળા વરસાદની આપણે વાત કરી હતી, તે ખૂબ જ છૂટાછવાયા વિસ્તારનું અગાઉથી જ કહ્યું હતું. તે મુજબના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતના એકદમ છેવાડાના એટલે કે વલસાડ નવસારી જિલ્લામાં થોડો સારો વરસાદ પણ નોંધાયો, પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારો સારા વરસાદથી વંચિત રહ્યા છે. અત્યાર સુધીમાં જોઈએ તો 20 જૂન સુધીમાં ગુજરાતમાં એવરેજ 70 mm જેટલો વરસાદ પડ્યો છે. 70 mm એટલે કે 1 ઇંચ કરતાં પણ ઓછો એવરેજ વરસાદ નોંધાયો છે, જે કુલ વરસાદ જે ચોમાસામાં પડે છે તેનો 2% પણ ઓછો છે. એટલે કે કહી શકાય એકંદરે એક નિરાશાજનક શરૂઆત ચોમાસાની જૂન મહિનામાં જોવા મળી. અને ખૂબ અગાઉથી જ આગોતરા ઇંધણમાં આપણે કહેતા આવ્યા હતા કે જૂન મહિનામાં વરસાદની શરૂઆત થોડી નબળી રહી શકે, તો તે મુજબ થયું છે. અને ત્યારબાદ આપણે જે 1.5 મહિના અગાઉ આગોતરા ઇંધણ આપ્યું હતું તેમાં જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાથી ચોમાસું સક્રિય થઈ જશે અને સારો વરસાદ છેલ્લા અઠવાડિયામાં નોંધાશે ઘણા વિસ્તારોમાં તેવું કહ્યું હતું, તો તે મુજબનું હવે થવા જઈ રહ્યું છે. જે મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે. આગળના દિવસોમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થવાનો છે, તો તેની વાત આજે ખાસ કરવાની છે. અગત્યની માહિતી શોર્ટ વિડીયો, તો પહેલા જ નવા મિત્રો હોય, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો વિડીયો પહેલા જ લાઈક કરવાનું ભૂલશો નહીં. તો શરૂઆત કરીએ આજે 21 તારીખથી. તો આજે હજુ જે છેલ્લા 2 દિવસથી થઈ રહ્યું છે તે મુજબ જ રહેશે. દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારો, અમુક વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુધીના, તે સિવાયના વિસ્તારોમાં ગુજરાતમાં આજે પણ ખાસ શક્યતા નથી. એકલ દોકલ છૂટા છવાયા સ્થળે હળવા ઝાપટા પડી શકે જ્યાં ગાજવીજ થાય ત્યાં. 22 તારીખ એટલે કે આવતીકાલથી વરસાદના ગાજવીજના વિસ્તારોમાં થોડો વધારો થશે, પરંતુ ખરો વરસાદ જેને કહી શકાય તે 23 તારીખથી શરૂ થશે. 23 તારીખથી ગુજરાતના પૂર્વના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત સાબરકાંઠા અરવલ્લીથી લઈ દક્ષિણ ગુજરાત સુધીના જે પૂર્વની સરહદ છે, મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો, મહારાષ્ટ્ર સરહદ લાગુ વિસ્તારો, તેમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે 1 ઇંચ સુધીનો વરસાદ 23 તારીખે નોંધાઈ શકે. 24 તારીખથી આ વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પણ આવી જશે. 23 તારીખે પણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ઝાપટાના જે પ્રમાણ છે તેમાં વધારો થશે અને અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાશે. 24 તારીખે તેમાં વધારો થશે. 24 તારીખે પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમુક રાજકોટ જિલ્લાના, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક 1 ઇંચ સુધીનો વરસાદ 24 તારીખે નોંધાઈ શકે. તીવ્ર ગાજવીજવાળો રાઉન્ડ રહેશે 23, 24, 25 તારીખમાં, જ્યાં એકદમથી તીવ્ર થંડરસ્ટોર્મ બની જાય ત્યાં 2-3 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદ 25 તારીખથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, અમુક વિસ્તારો કચ્છ, અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના, તેનો પણ વારો આવી જશે અને ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ નોંધાશે. 23, 24, 25માં હજુ પણ ગાજવીજવાળા વરસાદનો રાઉન્ડ છે, જેને લઈને વરસાદ છૂટો છવાયો રહી શકે, પરંતુ ઘણા વિસ્તારનો વારો આવે પહેલા કરતા વધુ વિસ્તારનો તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારબાદ 26, 27માં થોડા વિસ્તારો ઘટી શકે, પરંતુ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે. 28, 29, 30માં ફરીથી જોર પકડશે અને 28, 29, 30માં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોનો વારો આવી શકે છે. અગાઉ આપણે કહ્યું હતું તે મુજબ જ 30 જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. અગાઉથી આપણે કહેતા આવ્યા છીએ, આ શબ્દ આપણે ખાસ કહ્યા હતા, તો તે મુજબનો અત્યારે દેખાઈ રહ્યો છે. અગાઉની જે કાંઈ તારીખો આપેલી છે, જૂન મહિનાનું અગાઉથી જે કાંઈ આગોતરું એંધાણ આપેલું છે તે મુજબ અત્યારે થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. આગળ જુલાઈ મહિનામાં પણ વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે, કારણ કે પરિબળો સપોર્ટિવ થઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે 2-4 દિવસનો ગેપ આવી શકે, પરંતુ જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ પડે 1-15 જુલાઈ માટે. અગાઉથી આપણે કહી ચૂક્યા છીએ કે સારો વરસાદ લગભગ તમામ ભાગોમાં ગુજરાતમાં નોંધાશે, તો તે મુજબ અત્યારે ગણવું. આગળની ખાસ અપડેટો હવે આપવામાં આવશે, ડેઈલી અપડેટ વરસાદ ચાલુ હશે ત્યારે પણ આવશે, તો તે પણ જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.